હેલો દોસ્તો, વેલકમ ટુ ટ્રાન્ઝેન્ડ એકેડમી. તો ફ્રેન્ડ્સ, એમસીક્યુ સિરીઝમાં ફરી એક વખત નવા વિડીયો સાથે મેઝરમેન્ટ પાર્ટ 3, બરાબર. તો મેઝરમેન્ટની આપણે સિરીઝ ચલાવી રહ્યા છીએ. આની પહેલાં મેઝરમેન્ટના બે વિડીયો એમસીક્યુના મૂકેલા છે, એ ન જોયેલા હોય તો તમે એ વિડીયો પહેલાં જોઈ લેજો, બરાબર. આજે છે પાર્ટ 3, વન બાય વન આપણે એમસીક્યુ જોતા જઈએ. ઓકે, ક્વેશ્ચન નંબર 1 છે. ધ ઇલેક્ટ્રિકલ પાવર ઇલેક્ટ્રિકલ પાવર ઇઝ ઇલેક્ટ્રિકલ પાવર ઇન અ મેગર ઇઝ પ્રોવાઇડેડ બાય, ઓકે, ટાઈપિંગ ટી એ ટાઈપિંગ મિસ્ટેક થઈ. ઇલેક્ટ્રિકલ પાવર ઇન અ મેગર ઇઝ પ્રોવાઇડેડ બાય. હવે જો ફ્રેન્ડ્સ, મેગરની અંદર પાવર કેના દ્વારા પ્રોવાઈડ થાય છે? તો કે એનો આન્સર થશે ઓપ્શન નંબર બી, પરમેનન્ટ મેગ્નેટ ડીસી જનરેટર, બરાબર. નાનકડું ડીસી જનરેટર હોય, 500 વોલ્ટ અથવા 1000 વોલ્ટ જનરેટ કરતું હોય, તો 500 વોલ્ટ અથવા 1000 વોલ્ટ જનરેટ કરતું હોય એવું પરમેનન્ટ મેગ્નેટ ડીસી જનરેટર રાખેલું હોય છે. તો ઇલેક્ટ્રિકલ પાવર ઇન અ મેગર ઇઝ પ્રોવાઇડેડ બાય પીએમ ડીસી. ઓકે, ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર છે. ત્યારબાદ, ઇન અ મેગર કંટ્રોલિંગ ટોર્ક ઇઝ પ્રોવાઇડેડ બાય. ઇન અ મેગર કંટ્રોલિંગ ટોર્ક ઇઝ પ્રોવાઇડેડ બાય. હવે મેગરમાં કંટ્રોલિંગ ટોર્ક આપણે શેના દ્વારા પ્રોવાઈડ થાય છે? તો કે ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર છે, કોઇલ દ્વારા, બરાબર. એમાં કંટ્રોલિંગ ટોર્ક આપણે કોઇલ દ્વારા રાખવામાં આવે છે. ક્લિયર? 3 પ્રકારના ટોર્ક હોય, ડેમ્પિંગ ટોર્ક, કંટ્રોલિંગ ટોર્ક અને ડિફ્લેક્ટિંગ ટોર્ક. સૌથી પહેલાં ડિફ્લેક્ટિંગ લાગુ પડે, જેવું ડિફ્લેક્ટિંગ શરૂ થાય એટલે સામેથી કંટ્રોલિંગ ટોર્ક લાગવાનું શરૂઆત થાય, ને ડેમ્પિંગ ટોર્ક ખાલી જસ્ટ અમુક સેકન્ડ માટે જ લાગુ પડે છે. ઓકે, ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. ત્યારબાદ, ધ ઓપરેટિંગ વોલ્ટેજ ઓફ મેગર ઇઝ અબાઉટ. હવે મેગરના ઓપરેટિંગ વોલ્ટેજ કેટલા છે? તો કે એનો આન્સર થશે ઓપ્શન નંબર ડી, 100 વોલ્ટ, બરાબર. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર છે, 100 વોલ્ટ આપણો સાચો આન્સર છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 4, મુરે લૂપ ટેસ્ટ કેન બી યુઝ ફોર ધ લોકેશન ઓફ. મુરે લૂપ ટોસ્ટ છે એ આપણે શેના માટે ઉપયોગ કરીએ છીએ? કેન બી યુઝ ફોર ધ લોકેશન ઓફ, તો એનો આન્સર થશે બોથ ગ્રાઉન્ડ ફોલ્ટ એન્ડ શોર્ટ સર્કિટ ફોલ્ટ, બરાબર. કેબલમાં ફોલ્ટ થતો હોય તો એના માટે આપણે મુરે લૂપ ટેસ્ટનો ઉપયોગ કરતા હોઈએ છીએ, બરાબર. તો મુરે લૂપ ટેસ્ટ કેન બી યુઝ ફોર ધ લોકેશન ઓફ ગ્રાઉન્ડ ફોલ્ટ માટે અથવા શોર્ટ સર્કિટ ફોલ્ટ માટે. એટલે ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર છે. ઓકે, ત્યારબાદ આગળ વધીએ. ખાલી જગ્યા શુડ બી યુઝ ફોર ધ એન એક્યુરેટ મેઝરમેન્ટ ઓફ લો ડીસી વોલ્ટેજ. ખાલી જગ્યા શુડ બી યુઝ ફોર ધ એક્યુરેટ મેઝરમેન્ટ ઓફ લો ડીસી વોલ્ટેજ. તો સ્મોલ રેન્જ ઓફ મૂવિંગ કોઇલ વોલ્ટમીટર, ડીસી પોટેન્શિયોમીટર, સ્મોલ રેન્જ ઓફ થર્મોકપલ વોલ્ટમીટર, નન ઓફ ધેબો. સાચો આન્સર થશે ઓપ્શન નંબર બી, ડીસી પોટેન્શિયોમીટર. ડીસી પોટેન્શિયોમીટર શુડ બી યુઝ ફોર ધ એક્યુરેટ મેઝરમેન્ટ ઓફ લો ડીસી વોલ્ટેજ હોય ને ત્યારે પોટેન્શિયોમીટરની જે મેથડ છે ને એ સારામાં સારી છે, બરાબર. ત્યારબાદ આપણે આગળ વધીએ. ધ બેસ્ટ ડિવાઇસ ટુ મેઝર ધ ટ્રુ ઓપન સર્કિટ EMF ઓફ અ બેટરી ઇઝ. ઓકે, શું કીધું છે કે બેસ્ટ ડિવાઇસ છે મેઝર ઓપન સર્કિટ વોલ્ટેજ માટે EMF, એ બેટરીના ઓપન સર્કિટ EMF જાણવા માટે બેસ્ટ ડિવાઇસ ક્યુ છે? તો કે ડીસી વોલ્ટમીટર, એમીટર એન્ડ નોન રેઝિસ્ટન્સ, ડીસી પોટેન્શિયોમીટર કે નન ઓફ ધી અબો, બરાબર. તો એનો આન્સર થશે ઓપ્શન નંબર સી, પોટેન્શિયોમીટર. ડીસી પોટેન્શિયોમીટર એ બેસ્ટ ડિવાઇસ છે, બરાબર. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. ત્યારબાદ, ઇન ઓર્ડર ટુ એચિવ અ હાઈ એક્યુરેસી, ઇન ઓર્ડર એચિવ હાઈ એક્યુરેસી, ધ સ્લાઇડ વાયર ઓફ અ પોટેન્શિયોમીટર શુડ બી. હવે આપણે સારી એક્યુરેસી જોતી હોય તો ડીસી પોટેન્શિયોમીટરનો સારા વાયર કેવો હશે? તો એનો આન્સર થશે ઓપ્શન નંબર એ, એઝ લોંગ એઝ પોસિબલ, બરાબર. જેટલો સ્લાઇડ વાયર લાંબો હશે, બરાબર, આપણા ડીસી પોટેન્શિયોમીટરનો, એટલું જ આપણું એક્યુરેસી વધારે થશે હાઈ એક્યુરેસી માટે. એટલે એઝ લોંગ એઝ પોસિબલ પોટેન્શિયોમીટર શુડ બી, સ્લાઇડ વાયર ઓફ અ પોટેન્શિયોમીટર શૂટર શુડ બી એઝ લોંગ એઝ પોસિબલ. ક્લિયર? ત્યારબાદ, ધ સ્ટેટર ઓફ ફેઝ શિફ્ટિંગ ટ્રાન્સફોર્મર ફોર યુઝ ઇન કન્જક્શન વિથ એન એસી પોટેન્શિયોમીટર યુઝ્યુઅલી હેઝ 2 વાઇન્ડિંગ ટ્રાન્સફોર્મર, બરાબર. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર છે. તમને એવું કીધું છે, ધ સ્ટેટર ઓફ ફેઝ શિફ્ટિંગ ટ્રાન્સફોર્મર્સ ફોર યુઝ અ કન્જક્શન વિથ એન એસી પોટેન્શિયોમીટર સાથે જે વાપરવામાં આવે છે એ યુઝ્યુઅલી 2 વાઇન્ડિંગ હોય છે, 2 ફેઝ વાઇન્ડિંગ, બરાબર, 2 ફેઝ વાઇન્ડિંગ. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. ત્યારબાદ, ઇન એન એસી કોઓર્ડિનેશન એસ પોટેન્શિયોમીટર, ઇન એન એસી કોઓર્ડિનેટ પોટેન્શિયોમીટર ધ કરંટ ઇન અ ફેઝ એન્ડ ક્વાડ્રેચર પોટેન્શિયોમીટર આર એડજસ્ટેડ ટુ બી. તો આનો સાચો આન્સર થશે ઓપ્શન નંબર બી, બરાબર. આઉટ ઓફ ફેઝ બાય 180 ડિગ્રી, આઉટ ઓફ ફેઝ બાય 180 ડિગ્રી. શું કહે છે? ઇન એસી કોઓર્ડિનેશન પોટેન્શિયોમીટર કરંટ ઇન ફેઝ, ઇન ધ ફેઝ એન્ડ ક્વાડ્રેચર પોટેન્શિયોમીટર, ક્વાડ્રેચર પોટેન્શિયો આર એડજસ્ટેડ ટુ બી આઉટ ઓફ ફેઝ. એક એના
ફેઝના 180 ડિગ્રી આઉટ ઓફ ફેઝમાં એડજસ્ટ કરવામાં આવે છે. બરાબર, ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. ત્યારબાદ ફોર અ મેઝરમેન્ટ ઓફ હાઈ વોલ્ટેજ કેપેસિટર ધ સુટેબલ બ્રિજ ઇઝ, ઓકે, ફોર અ મેઝરમેન્ટ ઓફ હાઈ વોલ્ટેજ કેપેસિટર ધ સુટેબલ બ્રિજ ઇઝ શેરિંગ બ્રિજ. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર છે. ઓકે, ત્યારબાદ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ કેન બી મેઝર બાય યુઝિંગ, મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ કેન બી મેઝર બાય યુઝિંગ હેવી સાઇડ બ્રિજ. ઓપ્શન નંબર સી, એટલે અહીંયા કે ઓપ્શન નંબર 3 આપણો સાચો આન્સર છે. બરાબર, આ યાદ રાખજો. આની પહેલાંનો જે એમસીક્યુ હતો એ પણ ખાસ આઈએમપી હતો અને આ ક્વેશ્ચન પણ આઈએમપી છે. બરાબર, મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ છે, કેપેસિટન્સ છે, એ બહુ ખાસ પૂછાતા હોય છે. ત્યારબાદ ધ બર્ડન ટ્યુબ ઇઝ યુઝ ફોર ધ મેઝરમેન્ટ ઓફ ગેજ પ્રેશર ઓફ, બર્ડન ટ્યુબ ઇઝ યુઝ ફોર ધ મેઝરમેન્ટ ઓફ ગેજ પ્રેશર ઓફ ગેસ એન્ડ લિક્વિડ ફ્યુલ્ડ. બરાબર, ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. ઓનલી 1 and 2, ગેસ અને લિક્વિડ ફ્લુઇડ માટે આપણે, એના પ્રેશર માટે આપણે બર્ડન ટ્યુબનો ઉપયોગ કરીએ છીએ. બરાબર, એટલે ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. ત્યારબાદ ધ રેઝિસ્ટન્સ ઓફ પોટેન્શિયોમીટર, પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર, જો યાદ રાખજો, રેઝિસ્ટન્સ ઓફ પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર વાઇન્ડિંગ ઇઝ મિનિમાઇઝ બાય, હવે એનું જે રેઝિસ્ટન્સ છે એને મિનિમાઇઝ કરવું છે, તો એને આ શું કરશું? તો કે ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. થિક કન્ડક્ટર એન્ડ સ્મોલ લેન્થ, લેન્થ છે ને એ ઓછી કરી નાખી અને એનો જે એરિયા છે ને એ વધારી દે. લેન્થ ઓછી કરી અને એનો જે એરિયા છે, બરાબર, એરિયા એ આપણે શું કરીએ, વધારી દઈએ આવી રીતના. ઓકે, તો શું થશે કે એનો જે રેઝિસ્ટન્સ છે એ મિનિમાઇઝ થઈ જશે. બરાબર, એરિયા વધી જશે તો આર ઇઝ ઇક્વલ ટુ રો એલ બાય એ. બરાબર, તો લેન્થને ઓછી કરી નાખો, એરિયા વધારી દે તો રેઝિસ્ટન્સ આપોઆપ ઘટી જશે. ક્લિયર? ત્યારબાદ આગળ વધીએ. ધ ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ વિથ લિનિયર સ્કેલ, ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ વિથ લિનિયર સ્કેલ ઇઝ પીએમએમસી. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર લાશે. પરમેનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ છે, એમાં આપણા લિનિયર સ્કેલનો ઉપયોગ થાય છે. બાકી આ ડાયનેમોમીટર, થર્મોકપલ ને ઇલેક્ટ્રોસ્ટેટિકની અંદર અલગ અલગ સ્કેલ હોય છે. બરાબર, નોન લિનિયર પ્રકારના સ્કેલ આવેલા હોય છે. બરાબર, ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. ત્યારબાદ ઇલેક્ટ્રોસ્ટેટિક વોલ્ટમીટર ઇન્સ્ટ્રુમેન્ટ આર સ્યુટેબલ ફોર, ઇલેક્ટ્રોસ્ટેટિક વોલ્ટમીટર આ પણ એક મોસ્ટ ટાઈમ પીએમસીક્યુ છે. બરાબર, ઇલેક્ટ્રોસ્ટેટિક વોલ્ટમીટર આર સ્યુટેબલ ફોર, ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે, બોથ એસી એન્ડ ડીસી વર્ક. બરાબર, બોથ એસી એન્ડ ડીસી વર્ક માટે આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયોમીટરનો ઇન્સ્ટ્રુમેન્ટનો વોલ્ટમીટરનો ઉપયોગ કરીએ છીએ. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા આપણે 15 MCQ મેઝરમેન્ટના આજે જોયા. બરાબર, ત્યારબાદ આપણે બીજો વિડીયોમાં આપણે બીજા 15-20 MCQ જોતા જશું. સતત આવા 4-5 વિડીયો મેઝરમેન્ટના લેતા આવશું, જેથી આપણે તમારા મેઝરમેન્ટની પ્રોબ્લેમ હોય એના જે MCQ એ પણ તમને સોલ્વ થતા જાય. બરાબર, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો ફ્રેન્ડ્સ. લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો ટ્રાન્ઝિયન્ટ એકેડમી.